देश અને દુનિયાની છેલ્લા 6 મહિનામાં કોરોનાને લઈ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કોરોના વાયરસને લઈ આપવામાં આવેલા લોકડાઉનના પગલે છેલ્લા 6 મહિનાથી સામાજિક પ્રસંગો બંધ રહેતા ફોટોગ્રાફરોની હાલત કફોડી બની ગઈ છે. ભારતમાં 25મી માર્ચથી લોકડાઉન લાગ્યું હતું અને ભારત જેટલા વિશાળ દેશ માટે લાગેલું આ લોકડાઉન ઐતિહાસિક હતું, કારણ કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ઉપર લોક લાગી ગયું હતું. તમામ ધંધા રોજગાર બંધ કરી દેવામાં આવ્યા હતા. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનના પગલે તમામ જાહેર અને સામાજિક પ્રસંગો ઉપર રોક લગાવી દેવામાં આવી હતી. તેના લીધે સામાજિક અને જાહેર પ્રસંગો ઉપર નિર્ભર એવા ફોટોગ્રાફરોનો ધંધો પડી ભાગ્યો હતો. સામાજિક અને જાહેર પ્રસંગોને યાદગાર બનાવવા માટે ફોટોગ્રાફરોની મહત્વની ભૂમિકા હોય છે, પરંતુ સારા નરસા પ્રસંગોને યાદગાર બનાવનાર ફોટોગ્રાફરના વ્યવસાય ઉપર લોકડાઉનની ગંભીર અસરો પડી છે. સામાજિક અને જાહેર પ્રસંગો ઉપર પોતાની આવકનો દારોમદાર રાખતા ફોટોગ્રાફરની હાલત કફોડી બની છે. કોરોના મહામારીના કારણે સરકારશ્રીએ જે માર્ચથી આપણને જે લોકડાઉન આપેલું છે એમાં લગભગ અમારા વ્યવસાયને લગતા સામાજિક પ્રસંગો સંપૂર્ણપણે બંધ છે, જેથી ફોટોગ્રાફરની એક આવક મર્યાદા રૂકાવટ આવી ગઈ છે એવું કહી શકાય. પણ એ દરમિયાન બીજી ઘણી બધી તકલીફો ફોટોગ્રાફરને પડી રહી છે, કારણ કે વ્યવસાય છે નહીં, તો એના કારણે એમનો ઘર પરિવાર અને બીજું કે એમના ત્યાં કામ કરતા જે માણસો છે એમને વળતર કઈ રીતે ચૂકવવું એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત રહ્યો છે એમના સામે. આ ઉપરાંત આ વર્ષે ફોટોગ્રાફરોની સૌથી મહત્વની સિઝન માનવામાં આવતી લગ્નસરાની સિઝન પણ લોકડાઉનના લીધે મોકૂફ રહેતા ફોટોગ્રાફરોની સિઝન ફેલ ગઈ છે અને તેના લીધે અત્યારે ફોટોગ્રાફરોની હાલત કફોડી બની છે. લોકડાઉનના લીધે જાહેર અને સામાજિક પ્રસંગો ઉપર રોક લગાવવાના લીધે ફોટોગ્રાફરો અત્યારે નવરા થઈ ગયા છે અને કોઈ જ કામ ન હોવાના લીધે એક સમયે આ સમય દરમિયાન ખૂબ જ વ્યસ્ત રહેતા ફોટોગ્રાફરો અત્યારે આ નવરાશના સમયનો પણ સદુપયોગ કરી રહ્યા છે અને ફૂટી કોડીની આવક વગર અત્યારે ફોટોગ્રાફીની નવી સ્કિલ શીખી રહ્યા છે. એકવાર ફરી દેશમાંથી કોરોના દૂર થાય અને જાહેર અને સામાજિક પ્રસંગો રાબેતા મુજબ ઉજવાતા થાય તેવી આશ લગાવીને બેઠા છે. છેલ્લા 6 મહિનાથી સમજી કે માર્ચથી કોરોના મહામારીના કારણે દરેક ધંધા પડી ભાગ્યા છે. એના અંદર અમારે ફોટોગ્રાફર મિત્રોનો પણ સમાવેશ થાય છે. ફોટોગ્રાફરને સર્વાઈવલ કરવા માટે એની પાસે કોઈ સ્કોપ નથી રહ્યો. ધંધા બધા પડી ભાંગ્યા છે, કોઈ સામાજિક ફંક્શનો નથી થઈ રહ્યા, એના કારણે એમને એમનું સર્વાઈવલ કેવી રીતે કરવું એક મોટી સમસ્યા થઈ ગઈ છે. તો આના માટે આપશ્રીઓ કંઈક કરો એવો અમે આપની પાસે અનુરોધ કરીએ છીએ. છેલ્લા 6 મહિનાથી કોરોનાના કારણે અમારા વ્યવસાયો બંધ છે, નથી કોઈ નવું કંઈ કામ નથી, બરાબર છે, નથી કોઈ પ્રસંગો થઈ રહ્યા જેથી કારણે નવું કંઈ કામ મળી રહ્યું નથી. એના કારણે અત્યારે જૂના કામ અમે કરી રહ્યા છીએ અને ઇન્ટરનેટના માધ્યમથી નવું શીખવાની કોશિશ કરી રહ્યા છીએ, જેથી કરીને આવનારા સમયમાં અમે કસ્ટમરને કંઈક નવું આપી શકીએ. અત્યારે આશા રાખીએ છીએ કે જલ્દીથી આ બધું પાટા ઉપર આવી જાય અને અમારા રોજગારો શરૂ થાય. કોરોના વાયરસના લીધે અત્યારે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે અને તેની સીધી અસર પણ હવે જોવા મળી રહી છે. ત્યારે ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ કોરોના વાયરસને લઈ આપવામાં આવેલા લોકડાઉનના પગલે જાહેર અને સામાજિક પ્રસંગો ઉપર રોક લગાવી દેવામાં આવી હોવાના લીધે ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પોતાનું જીવન નિર્વાહ ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે સરકાર દ્વારા આ અંગે પણ ગંભીરતાથી વિચારવામાં આવે તે પણ જરૂરી છે.